હાઈવે પરથી વિદેશી દારૂની ખેપ લઈને સુરત જઈ રહેલા દમણના બુટલેગરને સુરત આરઆર સેલ પોલીસે અટકાવતા બુટલેગરે કાર ભગાવી હતી। પોલીસે 50 કિલોમીટર સુધી કારનો પીછો કરી સુરત આરઆર સેલ પોલીસની ટીમે શુક્રવારે રાતે નવસારી હાઈવે પર પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન દમણનો બુટલેગર સદ્દામ અને તેનો સાથી સેલવાસથી લાખોની દારૂ ભરીને નવસારી થઈ સુરત તરફ આવી રહ્યા હોવાની બાતમી મળી હતી, જેને આધારે પોલીસે સુરતના પલસાણા પાસે ફિલ્ડિંગ ગોઠવીને કારને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો। પોલીસને જોઈ બુટલેગર સદ્દામે કારને રિવર્સ લઈ ડિવાઈડર કુદાવીને ફરી મુંબઈ તરફ ભગાવી હતી, જેથી પોલીસે પણ તેનો પીછો કર્યો હતો, જ્યાં સદ્દામે પોલીસની કારને ટક્કર મારી કારને વેસમાંથી આરક્ષી સોદા તરફ ભગાવી હતી। ત્યાંથી કારને ધોળાપીપળા તરફ ભગાવી ત્યાંથી કસ્બા અને કસ્બાથી સુરત માર્ગે ભગાવી હતી। અંદાજે 50 કિલોમીટર બુટલેગરનો પીછો કર્યા બાદ પોલીસે મરોલીની નહેર પાસે ઓવરટેક મારી કારને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બુટલેગરે સદ્દામે કારને ફૂલ સ્પીડમાં યુ ટર્ન મારી પોલીસની કારને ફરી ટક્કર મારી ભાગવા જતા કાર રસ્તાની બાજુમાં ખાડામાં ખાબકી ગઈ, ફસાઈ ગઈ હતી। પરંતુ બુટલેગર સદ્દામે કારને ફૂલ સ્પીડમાં યુ ટર્ન મારી પોલીસની કારને ફરી ટક્કર મારી ભાગવા જતા કાર રસ્તાની બાજુમાં ખાડામાં ખાબકી ફસાઈ ગઈ હતી, જેથી સદ્દામ અને તેની સાથે સાથી કાર છોડી ઘટનાસ્થળેથી ભાગી છૂટ્યા હતા। પોલીસે કારમાંથી 2.24 લાખ રૂપિયાની વિદેશી દારૂ કબજે કરી ભાગી છૂટેલા બંને બુટલેગરોને વોન્ટેડ જાહેર કરી મરોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। NTC ન્યૂઝ નવસારી।